सावली तालुका के अलग अलग 52 जितने गांवों में बिजली की बन रही वैसी विकट और गंभीर समस्या को लेकर आज स्थानीय रहीश और किसानों द्वारा छानी स्थित MGVCL कचेरी पर हल्ला बोलकर भारी आक्रोश व्यक्त किया गया। वडोदरा जिला सावली तालुका के 52 जितने गांवों में स्थानिक रहीशों द्वारा वक्त पर बिजली नहीं मिलने की समस्या को लेकर आज छानी स्थित MGVCL की कचेरी पर हल्ला बोल करने के साथ आवेदन पत्र देते हुए भारी आक्रोश व्यक्त किया गया। 52 गांवों में समावेश वैसे गांव लोगों को लंबे वक्त पर नियमित बिजली ही नहीं मिल रही, जिसकी ढेरों बार MGVCL छानी स्थित रजुआतें भी की गई है। बावजूद कोई भी समस्या का हल नहीं मिलते हुए आखिरकार तमाम 52 गांव के रहीशों द्वारा हल्ला बोल करते हुए आज MGVCL छानी स्थित डस आने के साथ मोर्चा निकाला गया। ढेरों बार रजुआत करने के बाद भी MGVCL कचेरी के कर्मचारी अधिकारियों के मानो पेट का पानी नहीं मिल रहा, जहां बिना बिजली के साथ गांव के लोग और किसानों को काफी परेशानियां भुगतनी पड़ रही है। सावली, देना गांव, पिलोल, दर्जीपुरा, कल्याणपुरा जैसे गांवों में स्थानीय रहीशों द्वारा बिजली नहीं होने के कारण ढेरों बार शिकायतें की गई है, जिसको लेकर 12 से 15 जितने गांवों में स्थानीय रहीशों द्वारा MGVCL स्थित आज कचेरी पर मोर्चा निकालते हुए आवेदन पत्र दिया गया, जहां ये बिजली नहीं होने के कारण बरसाती मौसम में किसानों को काफी गंभीर समस्याएं भुगतनी पड़ रही है। जहां आज नायब इंजीनियर को रजुआत करते हुए आवेदन पत्र देने के साथ अल्टीमेटम दिया गया, जहां 10 दिनों की दी गई वैसे तसल्ली के भाग रूप 10 दिनों का अल्टीमेटम देते हुए 10 दिनों के बाद अगर बिजली की समस्या हल नहीं होती तो गांधीगिरी के साथ आंदोलन किया जाएगा, वैसी चेतावनी दी गई थी। जो ये मोर्चा कार्यक्रम के दौरान छानी पुलिस स्टेशन के अधिकारी PI सहित पुलिस काफिला भी MGVCL छानी स्थित तैनात रहा था। રજૂઆત અમારી એક જ છે કે ભાઈ જે છાણી જીવીમાંથી વડોદરા ગ્રામ્ય, સાવલી અને વાઘોડિયા તાલુકાના જે ગામોમાં વીજ પુરવઠો અહીંથી પૂરો પાડવામાં આવે છે, જેની લાઇન તદ્દન એકદમ ખોટકાઈ ગયેલી છે, પૂરતો લોકો સમારકામ કરી નથી શકતા, અથવા તો કોન્ટ્રાક્ટરના માણસોને લાઇન ઊભી કરવા માટે જે કંઈ લાઇન ઊભી કરવા માટે આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટરનો માણસો લાઇનના થાંભલા ખાલી ઊભા કરીને જતા રહે છે। ચોમાસાના પહેલા જ વરસાદે થાંભલા નમી જાય, વાયરો પડી જાય, વાયરો લબડી જાય, ભય થાય, નુકસાન થાય, ખેતીના નુકસાન થાય, ભયંકર નુકસાન થાય એવી પરિસ્થિતિઓ અત્યારે લાઇનની છે। અને અમે અમારા આવેદનપત્રમાં ફોટા પણ આપ્યા છે કે ભાઈ આટલા ખરાબ લાઇન હોવા છતાં પણ તમે એનું સમારકામ કરી નથી શકતા, માટે એક આવેદનપત્ર અમારી જે 9 માગણીઓ છે લઈને આવ્યા છે અને આપવાના છે, એ આપ્યા પછી 10 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે કે 10 દિવસમાં અમને જો ન્યાય નહીં મળે તો આના કરતાં પણ જલદ ઉગ્ર આંદોલન કરવાના છે। અત્યારે ધારાસભ્યને અમે નહોતું કીધું, કારણ કે અમારા આજુબાજુ ગામનો પ્રશ્ન હતો અને એ પણ છાણી જીવીનો પ્રશ્ન હતો, એટલે ધારાસભ્યને આ બાબતે અમે જાણ પણ નથી કરી, અને હવે કદાચ 10 દિવસ પછી જો અમે કદાચ અમને ન્યાય નહીં મળે તો અમે વાઘોડિયા તાલુકા અને સાવલી તાલુકાના બંને ધારાસભ્યોને અમે જોડીશું। અમે પણ ભાજપના જ છીએ અને ભાજપ સાથે જ રહેલા છીએ, હું આજે ભાજપના તાલુકા પંચાયતનો સભ્ય ચાલુ જ છું, અને સરકારે તો ખેડૂતો માટે આટલા સારામાં સારા પ્રશ્નો આપ્યા છે કે ભાઈ તમને 24 કલાક ખેડૂતોને વીજળી આપી છે, પણ અહીંના જે વહીવટકર્તાઓ છે એમની મનમાની ચલાવીને કેમ આ લોકો વીજળી આપવામાં ધાંધિયા કરે છે એક સમજ નથી પડતી, એ તપાસનો વિષય છે। જો ખેડૂતોને વીજળી નથી મળતી એવું નથી, એમાં આ જે શરૂઆતના જે 15 દિવસ છે અમારા જે વરસાદી સિઝન હોય છે એમાં લાઇનો ઘણી બધી, અમારી જે ખેતીવાડી ફીડરો છે એમાં ઘણી બધી લાઇનો લાંબી છે, જે જ્યોતિગ્રામ ફીડરો છે એ પણ અમુક જે ઇસ્કોન ફીડર છે 32 કિલોમીટર એટલી લાઇન છે, એ રીતે બીજું છે આમલિયારા છે, બીજું આમલિયારા ફીડર છે પણ 17 કિલોમીટર છે, બીજું છે એ આપણે નવું ભંડારા ફીડર છે એ પણ એટલું જ લાંબુ છે, એમ છતાંય અમે બીજું એક નવું 8 મહિના પહેલાં જ અમે 30 કિલોમીટર નવું કાઢી અને આ જે 17-18 ગામ અમારા જે છાણી સબ ડિવિઝન એરિયામાં આવે છે એને બાયફરગેશન કરી અને અલગ અલગ ભાગમાં વેચી અને વીજળી પૂરતી આપવા માટેનું અમે ટ્રાય કરી રહ્યા છીએ। એના પછી પણ અત્યારે અમે એક નવું ઇન્દ્રાડ JGY ફીડર અમે દરખાસ્ત મોકલી અને દરખાસ્તની મંજૂરી આવી પણ ગઈ છે, ટૂંક સમયમાં અમે જે હાઈવે ઓથોરિટી જોડે જે આમલેરા SSC એની સામેથી રોડ ક્રોસિંગ કરી અને હાઈવેની બાજુમાંથી લાઇન મોકલવાની હોય એના કન્સલ્ટમાં અમે છીએ અત્યારે, એની જો મંજૂરી મળી જશે એટલે તાત્કાલિક આ ફીડરને ઊભો કરી અને આ સમસ્યાનું નિરાકરણ આવી શકશે એવી હું ખાતરી આપું છું।